એક એવી વાત છે કે જેમાંથી હું પસાર થઈ ચૂક્યો છું કે તમારા બાળકનું નામ કેવું રાખવું. મારું નામ છે ને આપણે કિરણ છે, અને એ વખતે કિરણ કુમાર હીરો હતું, એટલે એ વખતે મારા દાદા અને ફેમિલી મેમ્બર બધા ભેગા થઈને કિરણ નામ રાખી દીધું. અને એ કિરણ નામથી એટલી બધી પ્રશ્નો મને ઊભા થયા કે હું શું વાત કરું તમને, કે એ વખતે પાછું હું નાનો હતો ત્યારે ગીતે આવ્યું હતું કે ભાઈ તું એ મેરી કિરણ, તો એટલી બધી આપણને અસર થઈ જાય. અને કેટલાક છોકરાઓ મજાક મજાકમાં કહે પણ કરી કે તું એ મેરી કિરણ, તો એટલી બધી આપણને લાગી આવે નાના હોય ત્યારે. અને પછી વચ્ચે મેં નામ બદલવાનો વિચાર કર્યો, પછી કંઈ બદલ્યું નહીં, પછી આમ તેમ કરતા પછી તો એવી વાત આવી કે હવે નામ ક્યાં બદલવું, એટલા બદનામ થયા પછી નામ બદલવાનો કોઈ મતલબ નહીં. પણ નામ છે ને એ બહુ જ મહત્ત્વની વાત છે, અને આયુર્વેદમાં આખું એના વિશે ચેપ્ટર હતું કે નામકરણ હતું કંઈ, જે બાળક જન્મે ને પછી અલગ અલગ વિધિ હોય. અને તમને પણ ખબર હશે કે કદાચ આપણા બધા લોકોમાં નામ રાખવાની એક વિધિ આવા હોય છે. તો નામ કેવું રાખવું એના વિશે થોડું થોડું મને યાદ છે, ઘણા બધા પોઈન્ટ હોય છે. પણ પહેલી વસ્તુ એ કે એનું સન્માન ટકી રહે ને એવું નામ રાખવું, એની મજાક ના થાય એવું નામ રાખવું. ઘણા નામ એવા હોય છે કે એમાં જ મજાક થાય, પછી એના ડબલ મિનિંગ ના નીકળવા જોઈએ. કેટલી વખત તમે રાખી દો નામ, હું કોઈ એક્ઝામ્પલ કેમ નથી આપતો, કારણ કે પાછું કોકનું નામ હશે અને તકલીફ પડશે. તો એવું વસ્તુમાં એવું લાગે કે એનું ભવિષ્યમાં એની મજાક થઈ શકે. અને પછી બીજી વસ્તુ એ છે કે નામ પાછું તમારા દેશને લેવા દેવા હોય એવું રાખવું, કે તમે માઇકલ કે જેક્સન રાખો, કેટલાક જગ્યાએ ચાલે પણ કદાચ રોબર્ટ રાખો તો તમારે અહીંયા બહુ સેટ ના થતું હોય, તો એ રાખવાનો કોઈ મતલબ નહીં. પછી બીજો મુદ્દો એ છે કે નામ ઇંગ્લિશ એનો અર્થ હોય ને એ પણ વ્યવસ્થિત વંચાવવા જોઈએ. કેટલા લોકોનું ઇંગ્લિશમાં સ્પેલિંગમાં એટલી કન્ફ્યુઝન થાય ને કે શું નામ રાખવું ને શું કરવું એમાં જ કંઈ ખબર નથી પડતી. એટલે હવે એ લોકોનો વાંક નહીં, કારણ કે એ લોકોના મમ્મી પપ્પા અથવા ફેમિલી મેમ્બરે જન્મ્યો ત્યારે રાખ્યું હશે. અને બોલવામાં પણ એકદમ સિમ્પલ હોય, પછી કેટલા લોકોના નામ બહુ સિમ્પલ થઈ, એટલા લાંબા લાંબા નામ હોય ને કે નામ લોકો કંટાળી જાય. તો આ જે એવા કર્મ છે કે જેમાં આપણો હાથ ના હોય છતાં પણ આપણે સહન કરવું પડે. પછી મોટામાં મોટો પ્રશ્ન એ કે એવા જ નામની છોકરી જો તમારા ક્લાસમાં ભણે ભણે, એટલે મારી જ વાત કહું કે કિરણ નામની છોકરી જ ક્લાસમાં આવી રહી, પછી જતી રહી 6 મહિનામાં જ, પણ પાછા પ્રશ્નો આપણે ત્યાં ક્યાં અહીંયા આવી જાય. એટલે નામ રાખતી વખતે બહુ જ ધ્યાન રાખવું કે નામ માં એને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. દાખલા તરીકે તમે કોઈનું નામ રાખ્યું જવાન, પછી એ કદાચ ઘરડો થાય ને તો એને કોઈ જવાન કહેતો કેવું લાગે, કે એકદમ ઘરડો પડ્યો કે જવાન કેમ જવો, તો એને શોભે નહીં, આખી વાત મજાકવાળી થઈ જાય. એટલે બહુ જ વિચારવાનું શાંતિથી, બધાના અર્થ કરીને એકદમ, નહીં તો છેલ્લે સિમ્પલ નામ રાખી દેવાનું, સેફ ઝોનમાં જાય એના બહુ પ્રશ્નો રહે. અને બીજી એક વાત છે કે બહુ લોકોએ સંશોધન કર્યા છે કે નામ કેવું રાખવું જોઈએ. તો એ લોકોએ કીધું કે જે લોકોનું નામ બોગસ હોય ને, ખરાબ હોય ને, એ લોકો ખરેખર આગળ આવે છે. તમે જોશો ને તો સક્સેસફુલ માણસમાં સારા સારા નામ ને જબરદસ્ત નામવાળા કોઈ હશે નહીં. તમે કદાચ IAS માં જે પાસ થયા હોય અથવા મેડિકલમાં જે સારામાં સારું મેરિટ આવ્યું હશે ને, એ લોકોનું નામ પણ તમે જોશો ને તો બહુ જબરદસ્ત સારા નામ નહીં હોય, બહુ જ ફાલતું નામ હશે. પણ એટલે જો તમારે પાછું મહાન કરવું હોય ને તો તમે ફાલતું નામ રાખશો ને તો પણ થશે. અને કેટલી વખત તમને કહું કે જેમ કે મારું નામ છે તો મને તો મારું નામ લખતા જ શરમ આવતી હતી, અત્યારે તો ટેવ જ નથી મને મારું નામ લખવાની, કે આપણે ડૉક્ટર KR દેવમણી જેવું લખું છું. તો એ જે નામવાળા લોકો છે ને, એક પ્રકારનું સબકોન્શિયસલી હોઈ શકે ના હોઈ શકે, પણ એમને થાય ક્યારે આપણું બદનામી બહુ છે ને, આપણા નામમાં મજાની લોકોની મજાક કરે છે. એટલે માણસ શું કરશે, એટલો મહાન થશે ને કે એનું નામથી કંઈ ફરક જ નહીં પડે. ઠીક છે, હવે કંઈ પણ કીધું કે ના કીધું, તો બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી બહુ મસ્ત નામ હોય ને, એ લોકોને નાના મોટા એવોર્ડ કદાચ FM માં કોઈ આપે છે RJ, એ અલગ વાત છે. પણ રિયલ લાઈફમાં છે ને એ લોકો મહાન નથી થતા. આવું કે મેં કે બહુ સંશોધન કર્યું નથી, પણ મેં મોટાભાગે જોયું છે કે આ વાત સાચી છે કે બહુ સક્સેસફુલ લોકોના જબરદસ્ત નામ નથી હોતા, બહુ જ ઓર્ડિનરી નામ હોય છે અને એ લોકોને કંઈ ફરક પડતો નથી. એટલે તમે લોકો પણ જો કદાચ નામ તમારું એવું રાખી દીધું હોય તો બહુ ચિંતા ના કરો, ધીમે ધીમે સમય જતાં બધું પસાર થઈ જશે. અને ખરેખર બહુ દિવ્યર્થી કે બહુ ખરાબ નામ હોય તો એને ચેન્જ કરી દો, એના માટેની પ્રોસિજર બહુ બહુ સિમ્પલ હોય છે, કે તમે કોઈ વકીલને પૂછશો અથવા એ નામનું કદાચ પહેલાં આપણે એની ઓફિસ કરે રાજકોટ હતી, અત્યારે આપણા ત્યાં છે અમદાવાદમાં છે, તમે ઓનલાઈન પણ એમાં એપ્લિકેશન કરી શકો છો. તો અને જે લોકોના બહુ જ સારા નામ છે એમને પણ શુભેચ્છાઓ કે જે આ થિયરી ખોટી પાડે અને લોકો પણ આગળ વધે. પણ તમારા બાળક જો આવવાનું હોય ને તો બહુ જ ધ્યાન રાખજો, સિમ્પલ નામ રાખજો, બહુ મહાન મહાનમાં એવું નામ ના રાખતા કે એના ડબલ મિનિંગ થાય, નેગેટિવ એની અસરો થાય અને એને બિચારાને એમાંથી બહાર નીકળતા નીકળતા કદાચ ડિપ્રેશનમાં જતો રહે, એ કોઈને કહી ના શકે. પણ શું કરવું એ પણ ખબર પડે નહીં,
કારણ કે હવે મારું નામ કોઈ મારું રાખી દીધું કિરણના, તો હું કોને કહેવા જાઉં? બધાને કહું કે ભાઈ મારો આમાં હાથ નહીં, મારું નામ રાખ્યું મારો શું હાથ છે એમાં, અને તમે લોકો મજાક કરો એ મારે સહન કરવાની. એટલે આખી આખી ઘટના જ અદ્ભુત છે કે કર્મો, કોઈના કર્મોનું ફળ આપણે ભોગવવું પડે. એટલે મા બાપ તરીકે તમને બધાને વિનંતી કરું, હું તો મારા ઘરે બધાને કહું કે મારું નામ આવું કેવું રાખ્યું, પહેલાં કહેતો હતો બહુ, પછી ધીમે ધીમે મને લાગ્યું કે હવે એવું લેવલ થઈ ગયું છે કે હવે નામથી કંઈ ફરક પડતો, લેવલે માનસિકતાની વાત કરું, એવી માનસિકતા થઈ ગઈ છે કે હવે નામ જે પણ હોય, કોઈ નાની મોટી મજાક કરે એવું કરે તો કંઈ બહુ ફરક પડતો નથી. તો સારું છે, અને તમારું જે પણ નામ હોય મને કમેન્ટમાં કહેજો અને આપણે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, બાય.